श्री अंबिका विद्यालय, धोरण 7, विषय विज्ञान, विषयांक स्वाध्यायपोथी लेखनमां प्रकरण बीजानो भाग बीजो। तो शुरू करिए। एक बे वाक्यमां उत्तर लखो। अहीं विद्यार्थी मित्रों, तमने प्रश्न आडा अवडा आपेला छे, तो आपणे प्रश्ननो क्रम मैं तमने बाजूमां लखीने ज आपेलो छे, तो ए रीते प्रश्न जोईशुं। पहेलो प्रश्न छे, पाचनतंत्रना सहायक पाचन अंगो कया कया छे? पाचनतंत्रना मुख्य अंगो विशे तमे शीखी गया। सहायक पाचन अंगोनी अंदर स्त्रावी ग्रंथिओ जेवी के लाळ ग्रंथि, यकृत अने स्वादुपिंड आवे, तो ए आपणे जवाबमां लखीशुं। छठो प्रश्न, जठरनी अंदरनी दीवाल सानो स्त्राव करे छे? तो जठरनी अंदरनी दीवाल श्लेष्म, हाइड्रोक्लोरिक एसिड अने पाचक रस, जेने जठर रस पण कहेवाय, ए ત્રણ વસ્તુઓનો સ્ત્રાવ કરતી હોય છે। સાતમો પ્રશ્ન, જઠરમાં રહેલા શ્લેષ્મનું કાર્ય શું છે? જઠરમાં રહેલા શ્લેષ્મ જઠરની અંદરની દીવાલને મંદ હાઇડ્રોક્લોરિક એસિડની અસર સામે રક્ષણ આપતા હોય છે, આ એનું મુખ્ય કાર્ય થયું। આઠમો પ્રશ્ન, જઠરમાં સ્ત્રવતા હાઇડ્રોક્લોરિક એસિડનું કાર્ય શું છે? તો જઠરમાં સ્ત્રવતો હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાક સાથે આવેલા બેક્ટેરિયાનો નાશ કરે છે, આ ઉપરાંત જઠરમાં એસિડિક માધ્યમ પણ પૂરું પાડે છે અને પાચક રસોને સક્રિય બનાવવાનું કામ પણ હાઇડ્રોક્લોરિક એસિડ કરે છે। ત્રીજો પ્રશ્ન છે, નાના આંતરડાના શરૂઆતના ભાગને શું કહે છે? તો બાળકો, નાના આંતરડાના શરૂઆતના ભાગને પક્વાશય કહેવામાં આવે છે। ચોથો પ્રશ્ન, નાના આંતરડામાં કયા કયા પાચક રસો ખોરાકમાં ભળે છે? નાના આંતરડામાં પિત્ત રસ, સ્વાદુ રસ અને આંત્રરસ એમ ત્રણ પાચક રસો ખોરાકની અંદર ભળતા હોય છે। નવમો પ્રશ્ન, પિત્ત રસનું કાર્ય શું છે? પિત્ત રસ છે એ નાના આંતરડામાં આલ્કીય માધ્યમ પૂરું પાડે છે તથા ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે। બાળકો, ચરબીના પાચન માટે મદદરૂપ માધ્યમ જે હોય એને આલ્કીય માધ્યમ કહેવાય। પાંચમો પ્રશ્ન, મોટા આંતરડામાં અપાચિત ખોરાકમાંથી શાનું શોષણ થાય છે? મોટા આંતરડામાં અપાચિત ખોરાકમાં રહેલા પાણી અને ઉપયોગી ક્ષારોનું શોષણ તેમાં થતું હોય છે। બીજો પ્રશ્ન છે, સેલ્યુલોઝ એટલે શું? તો સેલ્યુલોઝ છે એ કાર્બોદિતનો એક પ્રકાર છે, જેમ આપણે જોઈ ગયા કે સ્ટાર્ચ અને શર્કરા, એવી રીતે કાર્બોદિતનો એક પ્રકાર સેલ્યુલોઝ પણ છે। દસમો પ્રશ્ન, અમીબામાં ખોટા પગનું કાર્ય શું છે? તો અમીબામાં ખોટા પગ પ્રચલનમાં અને ખોરાક પકડવામાં મદદરૂપ થતા હોય છે। ત્યારબાદનો પ્રશ્ન છે, વ્યાખ્યાઓ આપો। ત્રણ વ્યાખ્યાઓ છે। પહેલી વ્યાખ્યા, ખોરાક શરીરને પોષક તત્વો પૂરા પાડતા પદાર્થોને શું કહેવાય છે? ખોરાક કહેવાય છે। બીજી વ્યાખ્યા છે, પાચન શરીરમાં ખોરાક દ્વારા લીધેલા જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને પાચન કહેવામાં આવે છે। અને ત્રીજો પ્રશ્ન છે, પોષણ તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને ખોરાકના પોષક દ્રવ્યોને શરીરમાં ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહેવાય છે? પોષણ। તો બાળકો, આ વિડીયો લેક્ચરની અંદર આપણે આટલી જ સ્વાધ્યાયપોથી લખવાની છીએ અને આ સ્વાધ્યાયપોથીમાં જે વસ્તુઓ તમે લખી એ પાઠ દરમિયાન પણ તમે શીખી ગયા છો। થેન્ક યુ।